जामनगर लोकल क्राइम ब्रांचे भरेल ट्रक सहित 30 લાખની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી પાડવામાં આવ્યો છે, જેમાં 30 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ગત 10 જાન્યુઆરી 2023ના રોજ જામનગરમાં રિલાયન્સ ગુરુદેવ ટ્રાન્સપોર્ટમાંથી એક ટ્રક પીપી દાણા ભરીને જામનગર તરફ આવી રહી હતી, ત્યારે ટ્રકના ડ્રાઈવરે બપોરના 2 વાગ્યાની અરસામાં નુરી ચોકડી પાસે એને પાર્ક કરેલ હતી. ત્યારબાદ ટ્રકના ડ્રાઈવર વિનુભાઈ જાટી એ બીજા દિવસે સવારે 2 વાગ્યાના અરસામાં કચ્છ જવા માટે નીકળવાના હતા. તે સવારે જ્યારે ટ્રક જ્યાં પાર્ક કરેલ હતી તે જગ્યા પર આવેલા હતા ત્યારે એ ટ્રક મળેલ ન હતી. તો આ બાબતની ફરિયાદ ટ્રક અને ટ્રકમાં ભરેલ પીપી દાણા તમામની ચોરી થઈ ગયાની ફરિયાદ સીટીએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી અને આ ગુનો વણ સજાયેલ રહેલો હતો. જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબ તેમજ પીએસઆઈ ગોહિલ સાહેબનાએ આ બનાવ બાબતે તપાસ કરેલ હતી અને આ તપાસ દરમિયાન આજ રોજ એ ટ્રક તેમજ પીપી દાણા જે તમામની કુલ કિંમત આશરે 30 લાખ જેટલી થાય છે તે તમામ શોધી નાખવામાં આવેલા છે. તે ઉપરાંત જે પણ આરોપીઓ છે અમે ટોટલ 7 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 5 આરોપી જેમના નામ અલ્તાફ પતાણી, અકિલભાઈ નકાણી, અશરફ સુમરા, સાજીદ સમા અને ધીરુભાઈ ભાટી નાઓની અટક કરી લેવામાં આવી છે અને 2 જે આરોપી નાસ્તા પ્રથા છે તેમની પણ અટક કરી લેવામાં આવશે. તો આ રીતે ગુનો શોધી કાઢવામાં આવ્યો. આ ચોરીમાં જે આરોપીઓ છે એ રીતે મતલબ એમઓ છે આરોપીઓનો કે નુરી ચોકડી પાસે જ્યારે ટ્રક પાર્ક કરેલો હતો ત્યારે 3 આરોપીઓ દ્વારા એની રેકી કરવામાં આવેલી હતી. બાદમાં સાંજના 9-1 વાગ્યાના અરસામાં આ ટ્રક લઈને તેઓ શાપર ગામ કાલાવડ ટાઉન બાજુ ગયેલા હતા અને ત્યાંથી એ શાપર ગામ તરફ ગયેલા હતા અને ત્યાર પછી જે હડમતાડા જે રાજકોટ ગ્રામીણ હદમાં છે ત્યાં તેમણે ટ્રક પાર્ક કરેલી હતી અને ત્યાંથી આ જે પીપી દાણા છે એને એ પીપી દાણાનો માલ સગે વગે કરીને વેચી નાખવાનો તેમનો ઈરાદો હતો અને તે બાબતે તેઓ કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમિયાનમાં પોલીસ દ્વારા એમની અટક કરી લેવામાં આવી છે.